થયો છે, મારે ઉપદેશ નહીં પણ સાચી વાત કહેવાની છે. જે દીકરીને મોકલે છે ને એને ખૂબ ધન્યવાદ છે. મેં 2 વર્ષ ચિંતા કરી છે અને હજી મારે ઋતુનો ફોન આવે છે ને ત્યારે મારી આંખમાંથી આંસુડા પડે છે. મારી દીકરી એટલી હોશિયાર છે, એનમેટમાં પ્રથમ ટ્રાય પાસ થઈ છે. ઋતુ પટેલ પહેલાં ડી ડિવિઝનમાં પણ એ ફર્સ્ટ આવી છે પહેલાં સેમેસ્ટરમાં. મારે તમને એટલું જ કહેવું છે, હમણાં કોઈ ભાઈએ કીધું ને કે ગોર છે એ ફેરા ફેરવી દે, ઘરનો હકાવે. વાઘેલા પરિવારને આત્મીય એજ્યુએશન ઘર પણ હકાવે છે. કૃણાલીબેનને હું કહું કે મેસેજ કરું કે આમ છે તો વ્યક્તિગત રીતે દીકરીને મળવા જાય. હર્ષાબેન એક મા જેવો પ્રેમ આપે છે અને હું તમને લાંબી વાત નથી કરી પણ દીકરીઓના વાલી છે, બહુ ચિંતા ન કરતા. મેં બહુ ચિંતા કરી છે ને હું તમને કહું છું કે દીકરીઓની ચિંતા ન કરતા. ખર્ચમાં પણ એ લોકો ઓછામાં ઓછો ખર્ચ આવે એવું આપણું કામ એવું ધ્યાન રાખે છે. સાથે કરીને બીજામાં તમને ભરમાશો નહીં, બીજા એજન્ટો છે ને એ ઈર્ષાભાવથી ગેરમાર્ગે દોરે છે. તમારે એને ખાલી એટલું જ પૂછવાનું કે તે ભાઈ ગયા વર્ષે કેટલા મોકલા, તો કે 19 મોકલા, ના 300માં વધી જાય એમ છે. તો તમારે એ જોઈ લેવાનું કે આ ઈર્ષાભાવ છે ને એનાથી ગેરમાર્ગે ન દોરાતા. ખાસ કરીને મારી દીકરીને અત્યારે માતા પિતા ગણું તો હસમુભાઈ વાઘેલા સાહેબ, ચિરાગભાઈ, હર્ષાબેન અને કૃણાલીબેનનો આભાર માનવો એટલો છે કે તમે નહીં ધ્યાન રાખી શકો ને એટલું ને અમારી ઋતુ કહી કે કૃણાલીબેન આવ્યા હતા, બધું પૂછ્યું હતું. આત્મીય એજ્યુકેશન કંઈ પાછું નથી પડતું એ મને 1 વર્ષનું તમે નહીં, હું કાંઈ એવું નથી કહેતું, હું એમના વતી નથી બોલતું, હું તમારા વતી બોલું છું. મેં પણ એમનું માથું ખાઈને ખૂબ પ્રશ્નો કર્યા છે એટલે 1 વર્ષમાં મને 101% પૂર્ણ સંતોષ છે. હમણાં પહેલાં બોલ્યા ગોર ફેરા ફેરવી દે ઘરનો, આ ઘર હકાવી દેશે બરોબર, એટલી ચિંતા. આ તકે હું ભૌશુકભાઈ અને પરેશભાઈનો આભાર માનું છું કે મને વિશ્વાસ અપાયો હતો. મારા શાળા રજનીભાઈ કાકડિયાનો આભાર માનું છું કે એણે મને વિશ્વાસ અપાયો. હર્ષાબેન અને કૃણાલીબેનનો તો આભાર માનવો ઓછો છે. છેલ્લે હું એટલી જ વાત કહીશ કે મારી છોકરી જ્યાં સુધી ભણશે ત્યાં સુધી આત્મીય એજ્યુકેશન દ્વારા હું બીજાને ડૉક્ટર બનાવવા માટે હું નિમિત્ત બનતો રહીશ. અવર બેસ્ટ વિશીસ ફોર યુએનપી ઇન ધ બેસ્ટ યુનિવર્સિટી. આટલું જ કહીને હું બધાનો આભાર માની બેસું છું.